સર્જનના ઉગતા પ્રભાત જેવા સમયે માત્ર 21 વર્ષની વયે એક યુવાન 3 આકરી પ્રતિજ્ઞા લઈ બેઠો. 1. આ જીવન નોકરી ન કરવી. 2. પૈતૃક સંપત્તિનો સ્વીકાર ન કરવો. અને 3. કલમના આશ્રયે જીવવું. કપરા સંજોગોમાં પણ આ 3 પ્રતિજ્ઞાનું પાલન કરનાર આ યુવાન સાહિત્યકારનું નામ બાલાભાઈ દેસાઈ, જેમને આખું ગુજરાત ઓળખે છે જય ભિખ્ખુના નામથી. જય ભિખ્ખુનો જન્મ એમના મોસાળમાં રાજકોટના વીંછિયા ગામે તારીખ 26/6/1908 રોજ થયો હતો. માતાનું નામ પાર્વતીબેન, પિતાનું નામ વીરચંદભાઈ ખેમચંદભાઈ દેસાઈ, પત્નીનું નામ વિજયાબેન. મારા માતુશ્રી એ કદાચ વધારે કોઠાસૂઝવાળા, વ્યવહાર કુશળ અને એક આવા સર્જકને અનુરૂપ એવી એક ધર્મપત્ની કહી શકાય એવા હતા. પિતાશ્રીમાં ગુસ્સો ખરો, જ્યારે માતુશ્રી એવા કે ખૂબ ઠંડકથી શાંતિથી બહુ જ વાત્સલ્યપૂર્ણ રીતે વાતો કરે, અને એટલે જેટલો જે પ્રેમ આદર મળ્યો જયભિખ્ખુને, પણ જેને કહેવાય કે પ્રેમ મળ્યો હોય લોકોને, તો એ એમના પત્ની જયાબેનને મળ્યો. મારા સાસુ તો મને માથી અધિક કહું તો ચાલે ખૂબ જ પ્રેમ આપ્યો છે, અને ક્યારેય મને મારી માં કે મારા પિયરની યાદ નથી આવવા દીધી. અને હું તો ભણતી મારા લગ્ન થયા, તો હું જ્યારે ભણતીથી અને તરત છેલ્લા વર્ષમાંથી અને એન્ગેજમેન્ટ થયા અને તરત જ એક્ઝામ પતી મેરેજ થયા, એટલે બહુ રસોઈ પાણી એટલું નહોતું આવતું ચાલુ રસોડ. અમારા અમારે અહીંયા ઘરમાં તો મહેમાનોની ખૂબ અવરજવર. મારા એન્ગેજમેન્ટ થયા ત્યારથી રોજ જે મારે અહીંયા આવવાનું, એટલે રોજ બધી રસોઈ શીખવાડે મને કે આપણા ઘરમાં આ રીતે થાય છે, આપણા ઘરમાં આ રીતે બધું કરવાનું. અને મેં બધું જવાબદારીપૂર્વક ઉપાડી લીધું, બહારનું કામ, ઘરનું કામ, બેંકનું કામ, બધું પછી હું શીખી ગઈ તરત જ. અને મને ક્યારેય કોઈનો એ ન, મને બધા તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. વીંછિયા, બોટાદ અને વરસોડામાં એમણે પ્રાથમિક શિક્ષણ લીધું અને માધ્યમિક શિક્ષણ લીધું અમદાવાદની ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં. પારંપરિક ઉચ્ચ શિક્ષણ લેવાને બદલે યુવાન બાલાભાઈએ જૈન ધર્મનું શિક્ષણ લેવાનું પસંદ કર્યું. ગ્વાલિયરના શિવપુરીમાં શ્રી વીર તત્વ પ્રકાશન મંડળમાં 9 વર્ષ સુધી એમણે ધર્મ ઉપરાંત સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યનો ઊંડો અભ્યાસ કરી તર્કભૂષણની પદવી પ્રાપ્ત કરી અને ત્યારબાદ કલકત્તા સંસ્કૃત એસોસિએશનની ન્યાયતીર્થની ઉપાધિ મેળવી. જીવનભર કલમને ખોળે જીવેલા બાલાભાઈએ મુનિન્દ્ર, ભિક્ષુ સાયલાકર, બાલવીર અને જયભિખ્ખુ તખલ્લુસો સાથે 300 જેટલા પુસ્તકો લખ્યા છે, જેમાં જયભિખ્ખુ તખલ્લુસ સૌથી વધુ પ્રસિદ્ધિ પામેલું છે. જયભિખ્ખુનું ઐતિહાસિક અને અન્ય વૈવિધ્યસભર વિષયવસ્તુથી સમૃદ્ધ, સ્વચ્છ અને માંગલ્યદર્શી સાહિત્ય સામાન્ય વાચક વર્ગ અને વિદ્વાનો દ્વારા સરખી રીતે પુરસ્કૃત થયેલું છે. જયભિખ્ખુની નોંધપાત્ર નવલકથાઓમાં ભાગ્ય વિધાતા, કામ વિજેતા, ભગવાન ઋષભદેવ, ચક્રવર્તી ભરતદેવ, ભરત બાહુબલી, પ્રેમ ભક્ત કવિ જયદેવ, વિક્રમાદિત્ય હેમુ, ભાગ્ય નિર્માણ,
દિલ્હીશ્વર વગેરેનો સમાવેશ થાય છે. એ જ રીતે જયભિખ્ખુનું વસ્તુ વૈવિધ્ય અને ભાષાના નકશીકામથી સભર ટૂંકી વાર્તાનો વૈભવ પણ મોટો છે. ઉપવન એ એમનો પ્રથમ વાર્તા સંગ્રહ, ત્યાર પછી એમના મહત્વના વાર્તા સંગ્રહોમાં માદરે વતન, ગુલાબ અને કંટક, કંચન અને કામિની, શૂલી પર સેજ હમારી, સિંહ પુરુષ, વીર ધર્મની વાતો, જયભિખ્ખુ વાર્તા સૌરભ વગેરેનો સમાવેશ થાય છે. જયભિખ્ખુએ ભગવાન મહાવીર, જૈન સાધુઓ અને અન્ય મહાપુરુષોને નાયક પદે સ્થાપી સારું એવું ચરિત્ર સાહિત્યનું પણ સર્જન કર્યું છે, જેમાં ભગવાન મહાવીર તો ખૂબ જ લોકપ્રિય થયું હતું. એમણે લખેલા અન્ય ચરિત્ર સાહિત્યમાં સિદ્ધરાજ જયસિંહ, ઉદા મહેતા, મંત્રીશ્વર વિમલ, ફૂલની ખુશ્બો, ફૂલ નવરંગ વગેરેનો સમાવેશ થાય છે. માનવ મૂલ્યોની પ્રતિષ્ઠા કરતા એમના નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર પણ સફળતાથી રજૂ થયેલા છે. એમના નોંધપાત્ર નાટ્ય સંગ્રહોમાં રસિયો વાલમ, પતિત પાવન, ગીત ગોવિંદનો ગાયક વગેરેનો સમાવેશ થાય છે, જેમાં ગીત ગોવિંદનો નાયક એ નાટકને તો જયશંકર સુંદરી જેવા મહાન નટ દિગ્દર્શકના દિગ્દર્શનનો પણ લાભ મળેલો હતો. આવા સામાજિક નિસ્બત ધરાવતા સાહિત્યકાર જયભિખ્ખુ બાળકોને તો ભૂલે જ કેવી રીતે. બાળકોને બોધ અને પ્રેરણા આપતા એમના સાહિત્યમાં પ્રાણી મારો પરમ મિત્ર, પ્રાણી પ્રેમની કથાઓ, નીતિકથાઓ ભાગ 1-4, દેવના દીવા, 12 હાથનું ચીભડું, 13 હાથનું બી, ફૂલ પરી, હિંમતે મરદા, લાખેણી વાતો અને તીર્થંકર શ્રેણીમાં શ્રી શાંતિનાથ, શ્રી મલ્લીનાથ, મહાવીર, શ્રી પાર્શ્વનાથ વગેરેનો સમાવેશ થાય છે. જયભિખ્ખુએ તારીખ 25/11/69ના રોજ પોતાની રોજની શીમાં સૂચક રીતે લખેલું, જીવન તો આખરે પૂરું થવાનું છે. 62 વર્ષનો માણસ, અનેક રોગોથી ભરેલો અને મનસ્વી પુરુષ માગી માગીને કેટલા વર્ષ માગે. જીવ જાય ત્યારે કોઈએ શોક કરવો નહીં, કાં તો ગંભીરતા ધારણ કરવી, કાં એકાદ ભજન યા ધૂન ચલાવવી. પત્નીએ વૈધવ્યના કોઈ ચિહ્ન ન પહેરવા, પહેરાવવા જે પ્રયત્ન કરે એને 4 હત્યા લાગે. રોવું, કૂટવું, હાય હાય કરવું સદંતર બંધ કરે, કરાવે તે પાપના ભાગી. સંસારમાં ઓછાને મળે તેવો પુત્ર મને મળ્યો છે, તેવી વહુ મળી છે, તેવો દીકરો મળ્યો છે, સૌએ અગરબત્તી જેવું જીવન જીવવું. એટલે બન્યું એવું કે જયભિખ્ખુ જ્યારે જીવતા હતા ત્યારે એમના કેટલાક મિત્રોએ વિચાર્યું, કે લાલ અને બીજા મિત્રોએ, કે આ જયભિખ્ખુને આંખે મોતિયો છે, કિડનીની ટ્રબલ છે, પગમાં સોયા છે, તો આપણે કંઈક એક થેલી ભેગી કરીને આપીએ. એટલે બધા મિત્રોએ ભેગા થઈ અને એક થેલી ભેગી કરી, અને પછી જયભિખ્ખુને એ 50,000 કે 60,000ની થેલી હતી એ એમને આપવા ગયા. ત્યારે જયભિખ્ખુએ એમને કહ્યું કે હું આ થેલી લઉં, સિંહ કદી ખડ ખાતો હશે, અને એમને ના પાડી. છેવટે આ બધા મિત્રોની સાથે ચર્ચા કર્યા પછી એક જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના થઈ, અને એ ટ્રસ્ટ 1967માં સ્થપાયું, આજ સુધી ચાલે છે.
એના દ્વારા અમદાવાદ, મુંબઈ અને ભાવનગર ત્યાં જયભિખ્ખુ સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન થાય છે. એના દ્વારા દર વર્ષે એક નિબંધ સ્પર્ધા યોજાય છે, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ અને સાહિત્ય રસિકો બહુ જ મોટી સંખ્યામાં આજે ભાગ લે છે. એના દ્વારા જયભિખ્ખુ એવોર્ડ પણ અર્પણ કરવામાં આવે છે, જે ચંદ્રોદન મહેતાને આપ્યો હતો, એ પછી અરવિંદભાઈ મફતલાલને આપ્યો હતો. એ રીતે એક જયભિખ્ખુ એવોર્ડની પ્રવૃત્તિ ચાલે છે. એ ઉપરાંત એક લેખક સહાયક નિધિ છે, કે જ્યાં અમને જાણ થાય કે કોઈ લેખક આર્થિક મૂંઝવણમાં છે તો એને અરજી નહીં કરવાની, એને આવવાનું નહીં, પણ એની જે જરૂરિયાત છે એટલી રકમ એને ઘેર પહોંચાડવી, એવું કામ પણ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ એમના વિપુલ સાહિત્યને બિરદાવતા પાલડીમાં NID થી નારાયણ નગરના રસ્તાનું શ્રી જયભિખ્ખુ માર્ગ તરીકે નામાભિધાન કરેલું છે. આવા નાના મોટા સંઘર્ષો સાથે પણ પ્રસન્ન અને આનંદમગ્ન જીવનધારક સાહિત્યકાર શ્રી જયભિખ્ખુએ ઈસવીસન 1969ની 24મી ડિસેમ્બરે પોતાની સ્થૂળ જીવનલીલા સંકેલી લીધી, પરંતુ અક્ષરદેહે તેઓ આજે પણ જીવંત છે અને રહેશે.